એ વિકળ જુગની ધાણી, એ જીતા તક પીશે એઠા પાણી, એ ભાઈ કળયુગની ધાણી. રામાયણમાં કળયુગનું જે વર્ણન છે, કૃપયા એકવાર શાંતિથી વાંચી લો. તુલસીદાસજીએ જે લખ્યું છે એ 200% સાચું પડ્યું છે. અમે કહીએ તો ઘણી વખત લોકો એમ માને કે રામાયણની કથા કહે એટલે રામાયણ વખાણ કરે, પણ સંતે જે કહ્યું બધું સાચું પડ્યું છે. રામાયણ કળયુગમાં આમ થશે એ જે ભવિષ્ય કહ્યું એ બધું સાચું પડ્યું. 400 વર્ષ પહેલા ગોસ્વામીજીએ કહ્યું કે એવો સમય આવશે કોઈ રાજાનું રાજ્ય નહીં હોય, પ્રજાનું શાસન હશે. એમ રામાયણમાં લખ્યું. બ્રાહ્મણો વેદને વેચતા હશે, ધર્મનું શોષણ થતું છે કળયુગમાં, આવું બધું લખ્યું છે. હે વિકળ જુગની ધાણી, એ જીતા તક પીશે એઠા પાણી, હે વિકળ જુગની ધાણી. ચાતક નામના પક્ષી જે વર્ષાના અમુક નક્ષત્રનું જળ પીવાના નિયમી, અને એ જયારે ખાબોચિયાના પાણી પીવા માંડશે ત્યારે માનવાનું હવે કળયુગ ભરાણો છે, આવું બધું લખ્યું છે. ધીરો ભગત થયો એ ભગત, એણે પણ આગમવાણીમાં કળયુગનું વર્ણન બહુ લખ્યું છે. એમાં એમ લખ્યું છે, બ્રાહ્મણ માટી ભરખશે અને ગાયત્રી નહીં ધરે કાન. બ્રાહ્મણ અભક્ષ ભક્ષણ કરતો થશે કળયુગ, ગાયત્રીને છોડી દેશે, વૈદિક મંત્રનો ત્યાગ કરી દેશે બ્રાહ્મણ. બધાને લાગુ નથી પડતું, પણ કળયુગમાં આવું થશે. કોઈ કોઈ જગ્યાએ બ્રાહ્મણ અભક્ષ ભક્ષણ કરશે, ગાયત્રીને છોડી દેશે, સાધુઓ હશે શૈતાન બનશે, અને બાવા થશે વ્યભિચારી. બાવા હશે એ વ્યભિચારી થઈ જશે. એ વિકલ જુગની એ નાણી, ચાતક પીશે એઠા પાણી, એ વિકળ જુગની જાડેજા જાળા ખોદશે. આવું લખ્યું છે બધું કળજું. જાડેજા એટલે રજપૂત, ખાળિયા ખોદતા હશે, જાળા ખોદતા હશે. આવી દિશા વાણિયા વાટું લૂંટશે. આવ્યા પાછા, કેટલા ભાગ્યશાળી છે કથામાં વારંવાર આવે. વાણિયા વાટ લૂંટશે એમ લખ્યું છે. વાણિયા હોય કઈ આમ વાટ લૂંટે એટલે કઈ બાર વટે થોડા ચડે, એ તો દુકાને આવ્યો ને કાપ્યો, ભાવ 2 ગણા 3 ગણા કરીને આવ્યો ને વધેર્યો. મંદિરમાં દર્શન કરતો હોય ત્યારે આપણને એમ લાગે કે સગાળશા શેઠનો જન્મ થઈ ગયો લાગે, આવો પગે લાગતો. અને જેવો દુકાને જાય એટલે જનોય વઢો ઘા કરે. માણસના 2 રૂપ છે, વાણિયા વાટું લૂંટશે, નહીતર વાણિયા વાટ લૂંટે. એમ બધા માટે લખ્યું છે, ક્ષત્રિયને માટે, બ્રાહ્મણને માટે, શુદ્રોને માટે, વણિકના માટે, બધાના માટે. ઈશ્વરે સદબુદ્ધિ આપી છે વેપારીઓને, તો એનો ખૂબ સદુપયોગ કરે. દિગંબર વસ્ત્ર ભંડાર, લે દિગંબર અને વસ્ત્રમાં મેળ ક્યાં બેસે? દિગંબર વસ્ત્ર ભંડાર. આવો કળયુગ આવશે. ચાતક પીશે એઠા પાણી, એ વિકળ જુગની એ ધાણી. બહુ મને તો આખું આવડતું નથી, બાકી આમ આપણને બધું સાચું લાગે કે આવું બધું થઈ રહ્યું છે. સ્ત્રી આવી થશે, પુરુષોના વ્યવહારો આવા થશે. આમ બધા માટે લખ્યું છે કે આવી પરિસ્થિતિ સંસારમાં ઊભી થશે.